सूरत में पोलिस स्टेशन नु लोकार्पण करता हर्ष संघवीए कह्युं के कायदो व्यवस्था जाळवामां गुजरात नंबर वन। सूरत जिल्लाना नागरिकोने झड़पी न्याय मळे अने सरळताथी पोलिस सेवा सुलभ बने ते माटे जनसहयोगथी भरथाणा गाम अलथाणा पासे साकार थयेला अलथाणा पोलिस स्टेशननु गृह राज्यमंत्री हर्ष संघवीना हस्ते लोकार्पण करायुं हतुं। अलथाणा पोलिस स्टेशन शुरू थता डायमंड बुर्स, आभवा चोकड़ी, श्याम मंदिर, अलथाणा चार रस्ता विस्तारना नागरिकोने सुगम न्याय पोलिस सेवा मळशे। તેમ જણાવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને ગુજરાત કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નંબર વન બન્યું છે, પોલીસે અનેક પહેલ કરી છે। ગુજરાત રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તર કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે। ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ ફરિયાદોમાં અલથાણા પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી। મંત્રીએ કહ્યું કે દેશમાં ગુજરાત રાજ્યને સર્વશ્રેષ્ઠ બનાવવા પોલીસ તંત્ર સજાગ અને સતર્ક છે। છેલ્લા 20 વર્ષમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને કાયદો વ્યવસ્થા જાળવવા ગુજરાત રાજ્ય નંબર વન બન્યું છે। રાજ્યની શાંતિ અને સલામતી માટે પોલીસ હંમેશા કાર્યરત છે તથા સમગ્ર ગુજરાત અને સુરત શહેરમાં ઝડપી વિકાસના પરિણામે વસ્તીને ધ્યાનમાં લઈને નવા પોલીસ સ્ટેશનનો નિર્માણ કરવામાં આવી રહ્યું છે। એમ જણાવી મંત્રીએ સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સને નાથવા માટે લાવવામાં આવેલા પગલાં, પોલીસ સેવાની ડિજિટલ એપ, મોર્નિંગ વોક જેવી અનેકવિધ નવતર પહેલોની બિરદાવી હતી। ખુલ્લા મૂકવામાં આવશે। હું મહેસૂલ મંત્રી બન્યો પહેલા જ દિવસે મને એક જણે મારી જૂનું પેપર કટિંગ મોકલી, આ બધા મારા મીડિયાના સાથીઓ અહીંયા બેઠા છે એમને યાદ હશે, હું ધારાસભ્ય હતો, દર મહિને સંકલન સમિતિની અંદર મારા બે પ્રશ્ન જરૂરથી હોતા। એક પ્રશ્ન કે બહુમાલી બિલ્ડિંગમાં આ ઉપરના માલ સુધી, સબ રજિસ્ટ્રર કચેરી સુધી જો વડીલોએ દાદર ચડીને કે લિફ્ટમાં જવું પડે, બહુ તકલીફ પડે છે, નીચેની ઓફિસો જ્યાં ઓછી ભીડભાડ હોય ત્યાં એ ઓફિસને શિફ્ટ કરી લેવામાં આવે અને જે ઓછી ભીડભાડવાળી ઓફિસ છે એને ઉપર જો મોકલી લેવામાં આવે તો બી ઝડપથી અનેક વ્યવસ્થાઓ થઈ શકે। મહેસૂલ મંત્રી બન્યો, એક જણનું પેપર કટિંગ આવ્યું અને મને ખૂબ આનંદ થયો કે જાગૃત વ્યક્તિએ મને યાદ અપાવ્યું કે વર્ષોથી હું જેની માંગણી કરું છું એ નિર્ણય લેવાનો હક હવે મારો થયો છે। તાત્કાલિક પહેલા જ દિવસે રાત્રે 12 વાગ્યા પહેલા એ નિર્ણય લીધો, 18 દિવસની અંદર નીચે ઓફિસો તૈયાર કરાવી લીધી અને એ ઓફિસને ખુલ્લી બી મૂકી લીધી, હજારોની સંખ્યામાં લોકો એનો લાભ લેવા માંડ્યા, હવે કોઈએ દાદર નથી ચડવા પડતા, હવે કોઈએ લિફ્ટની રાહ નથી જોવી પડતી। આ પ્રકારના નાના નાના ચેન્જીસ જોડે આપણે લોકો કામગીરી કરી રહ્યા છે। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત।